કેમ છો મિત્રો મજા મને એજો સફરના ડેલી કરંટ અફેરમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે સાતમી એપ્રિલ વિશ્વ સ્વાસ્થ્ય દિવસ વર્લ્ડ હેલ્થ ડે આજે ઉજવાઈ રહ્યો છે અને સાથે સાથે આજના દિન વિશેષમાં બે મહાનુભાવો પણ હાઇલાઇટમાં છે એક છે પંડિત રવિશંકર અને બીજા છે વિજય રાય વૈદ્ય આ બે મહાનુભાવની વાત પણ આજના દિન વિશેષના વિડીયોમાં છે અને આ વિડિયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે ક્લિક કરી અને જોવાનું ન ચૂકતા ઓકે ચાલો હવે સાત એપ્રિલના કરંટ અફેરની વાત કરીએ તો હનુમાનજી મહારાજની ચોપન ફૂટ ઊંચી મૂર્તિનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું છે એરાવી કુલમ રાષ્ટ્રીય ઉદ્યાનમાં નવું આકર્ષણ ફર્નેરિયમ એ પણ હાઇલાઇટમાં છે એની વાત કરીશું ધ્વનિ સહિત પાંચ લોકોને મેરીલોબોન ક્રિકેટ કાઉન્સિલના આજીવન સભ્ય બનાવવામાં આવ્યા છે અને મિત્રો ક્રિકેટ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ અતિ મહત્વપૂર્ણ યોગદાન આપનાર ખેલાડીઓને મેરીલોબોન ક્રિકેટ કાઉન્સિલના સભ્ય બનાવવામાં આવતા હોય છે તો એ પણ મહત્વના સમાચાર વેઇટ લિફ્ટર સંજીતા ચાન નાડા દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે શા માટે અને કેટલા વર્ષનો આ પ્રતિબંધ છે એ પણ વાત કરીશું

રાષ્ટ્રીય સમાચારથી જો કે આમ રાષ્ટ્રીય સમાચાર છે પરંતુ આપણા ગુજરાત માટે અતિ મહત્વના સમાચાર છે કારણ હનુમાનજીની ચોપન ફૂટ ઊંચી મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું છે હનુમાનજીની ચોપન ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું છે બોટાદ જિલ્લાના સાળંગપુર મુકામે હનુમાન જયંતિની પૂર્વ સંધ્યાએ આચાર્ય રાકેશ પ્રસાદ દ્વારા કિંગ ઓફ સાળંગપુરની ચોપન ફૂટ ઊંચી હનુમાનજીની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું કિંગ ઓફ સાળંગપુર તરીકે ઓળખાતી હનુમાનજીની આ પ્રતિમા ચોપન ફૂટ ઊંચાઈ ધરાવે છે અને જેનું અનાવરણ સંત શ્રી આચાર્ય રાકેશ પ્રસાદ દ્વારા કરવામાં આવ્યું છે અને આ પ્રતિમા પંચ ધાતુની બનેલી છે અને જેનું વજન ત્રીસ હજાર કિલો છે આ પ્રતિમાના સાત કિલોમીટર દૂરથી પણ દર્શન થઈ શકે છે એટલી તો તેની ઊંચાઈ છે કે સાત કિલોમીટર દૂર થી પણ તમે હનુમાનજીના દર્શન કરી શકો છો અને હનુમાન જયંતિ ભોજનાલયનું ઉદઘાટન કરવા માટે પણ આવ્યા હતા મિત્રો આપણા ગુજરાત રાજ્યનું સૌથી મોટું ભોજનાલય ક્યાં બન્યું છે સાળંગપુર મુકામે અને જેનું ઉદઘાટન આપણા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહજીએ કર્યું છે અને હનુમાન જયંતિ એ ભારતીય ઉપખંડમાં ઉજવવામાં આવતો હિન્દુ ધર્મના લોકોનો અતિ મહત્વપૂર્ણ તહેવાર છે અને આ પર્વ ભારતમાં વિક્રમ સંવત અથવા તો શક સંવત મુજબ ચૈત્ર સુદ પૂનમના રોજ મનાવવામાં આવે છે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે હનુમાન જયંતિનો પર્વ ક્યારે ઉજવવામાં આવે છે કઈ તિથિના રોજ મનાવવામાં આવે છે તો જવાબ હોવો જોઈએ ચૈત્ર સુદ પૂનમ અને આ શુભ દિવસને હનુમાનજીનો જન્મદિવસ તરીકે મનાવવામાં આવે છે ગામો ગામ હનુમાનજીને થાળ ધરાવવામાં આવે છે અને લોકો છૂટું ચૂરમું જેને આપણે દેશી ભાષામાં મણિંદો કહીએ છીએ તે પ્રસાદ તરીકે આરોગે છે અને હનુમાનજી રુદ્રાવતાર ગણાય છે હનુમાનજી એ ભગવાન શિવના રુદ્રાવતાર ગણાય છે એટલે કે ભગવાન શિવના અંશાવતાર છે અને ભગવાન રામના પરમ ભક્ત છે વિશ્વમાં જે સાત ચિરંજીવી છે તેમાંના એક હનુમાનજી છે એમ કહેવામાં આવે છે કે આ વિશ્વની અંદર સાત ચિરંજીવી છે જેઓ ક્યારેય મૃત્યુ પામતા નથી અને એમ કહેવાય છે કે કોઈ પણ જગ્યાએ સપ્તાહનું આયોજન થાય શ્રીમદ ભાગવત સપ્તાહ હોય કે ભગવાન શ્રી રામની પારાયણ હોય તો એવા શુભ પ્રસંગે આ ચિરંજીવી એટલે કે ભગવાન હનુમાનજી કોઈ નહીં કોઈ સ્વરૂપે ત્યાં આવતા હોય છે એવી એક લોકવાયકા પણ છે એટલા માટે લખે છે કે વિશ્વમાં જે સાત ચિરંજીવી છે તેમાંના એક હનુમાનજી છે અને હનુમાનજીને સંકટ મોચન કહેવાય છે તેમની આરાધનાથી તમામ કષ્ટો સંકટનું નિવારણ થાય છે હનુમાનજીનો જન્મ કેસરી અને અંજનાથી થયો હતો અને હનુમાનને પવનના દેવતા વાયુના આકાશી પુત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે જન્મ કેસરી અને અંજનાથી થયો હતો પવનના દેવતા વાયુના આકાશી પુત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે અને હનુમાનજી મંદિરની વાત કરીએ તો હનુમાન મંદિર ગુજરાતના બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામમાં આવેલું કષ્ટભંજન દેવ હનુમાનજીનું મંદિર છે ઇમેજમાં તમે જોઈ શકો છો અતિ પ્રાચીન આ સાળંગપુર મુકામે હનુમાનજીનું મંદિર આવેલું છે અને એમ કહેવામાં આવે છે કે એક અભિનેતા છે બોલિવૂડના અભિનેતા ગોવિંદા દર વર્ષે દર્શન માટે તેઓ અહીં સાળંગપુર પણ આવે છે કારણ કે તેમની આસ્થા છે અને તે સાળંગપુરના હનુમાન તરીકે પણ પ્રસિદ્ધ છે અને આ મંદિર સ્વામી નારાયણ સંપ્રદાયની વડતાલ ગાદી હેઠળ આવે છે ઈમેજમાં તમે કષ્ટભંજન હનુમાનજી મહારાજની પ્રતિમા જોઈ શકો છો કરી હતી સાળંગપુરની અંદર જે હનુમાનજીની આ પ્રતિમા છે તેની સ્થાપના સ્વામિનારાયણ સંપ્રદાયના ગોપાલનંદ સ્વામીએ કરી હતી આગળ વાત કરીએ રાષ્ટ્રીય સમાચારની અને હા મિત્રો તમે સાળંગપુર વિશે કે બોટાદ જિલ્લા વિશે કઈક અવનવું જાણતા હોવ તો નીચે કોમેન્ટ બોક્સમાં પણ લખજો ઓકે કમેન્ટ કમેન્ટ બોક્સમાં તમે જિલ્લાની કેટલીક વિશેષતા લખશો ને તો તો દરેક મિત્ર વાંચશે આખો બોટાદ જિલ્લો કવર થઈ જશે સમજાય ગયું તો બોટાદ જિલ્લાની એક અવનવી ખાસિયત નીચે કમેન્ટ બોક્સમાં લખવાનું ના ભૂલતા આગળ વાત કરીએ તો એરાવી કુલમ રાષ્ટ્રીય ઉદ્યાનમાં નવું આકર્ષણ ફર્નેરિયમ ઇમેજમાં તમે જોઈ શકો છો કે એરાવિકુલમ રાષ્ટ્રીય ઉદ્યાન એ કેરળ રાજ્યના ઇડુક્કી અને એર્નાકુલમ જિલ્લામાં આવેલું છે આ એક ખાસ યાદ રાખવાનું કે એરાવિકુલમ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે કેરળ રાજ્યમાં તેના બે જિલ્લા ઈડુક્કી અને એર્નાકુલમ જિલ્લામાં આવેલું છે ઓગણીસોને અઠ્યોતેરમાં સ્થપાયેલું એરાવિકુલમ રાષ્ટ્રીય ઉદ્યાન એ કેરળ રાજ્યનું પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન છે કેરળ રાજ્યનું પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન છે આ એરાવી કુલમ રાષ્ટ્રીય ઉદ્યાન સ્થાપના 1978 માં અને કેરલ વન અને વન્યજીવન વિભાગ मुन्नાર વન્યજીવન વિભાગ એના દ્વારા મિત્રો આ રાષ્ટ્રીય ઉદ્યાન સંચાલિત છે અને આ એરાવી કુલમ રાષ્ટ્રીય ઉદ્યાન તેની સમૃદ્ધ જૈવ વિવિધતા માટે જાણીતું છે અને તે વિવિધ સ્થાનિક પ્રજાતિઓનું ઘર પણ છે તાજેતરમાં એરાવી કુલમ એ રાષ્ટ્રીય ઉદ્યાનમાં ફર્નેરિયમ રોપવામાં આવ્યા હતા ઇમેજમાં તમે જોઈ શકો છો કે તાજેતરમાં જ આ રાષ્ટ્રીય ઉદ્યાનમાં ફર્નેરિયમ રોપવામાં આવ્યા હતા અને ફર્નેરિયમ એ ફર્નાનો સંગ્રહ છે જે આ ઉદ્યાનની અંદર રોપવામાં આવ્યો છે એરાવીકુલમ રાષ્ટ્રીય ઉદ્યાનમાં ફર્નાની બાવન જાતોનું વાવેતર થઈ ચૂક્યું છે અને જોવા મળતા ફર્નાની તમામ એકસો ચાર જાતોને આવરી લેવાની યોજના પણ છે મિત્રો આ એરાવી કુલમ રાષ્ટ્રીય ઉદ્યાનમાં ફર્નની બાવન જેટલી જાતોનું વાવેતર કરવામાં આવ્યું છે અને ધીમે ધીમે ફર્નની એકસો ચાર જાતોને ત્યાં વાવેતરમાં આવરી લેવામાં આવશે અને આ ફર્નેરિયમ ઓર્કિડેરિયમની નજીક આવેલું છે અને વીસ એપ્રિલના રોજ તેને લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે મિત્રો આજે સાત એપ્રિલ થઈ વીસ એપ્રિલથી આ ફર્નેરિયમ લોકો માટે ખુલ્લું મૂકાશે અને ફર્ન એ તંદુરસ્ત જંગલોના ઇકોલોજીકલ ઝાડમાંથી લીચિંગ દ્વારા પોષક તત્વો અને પાણી મેળવે છે મિત્રો જે આ ફર્ન છે એ ઝાડમાંથી લીચિંગ દ્વારા પોષક તત્વો અને પાણી મેળવે છે અને પોતાનો વૃદ્ધિ અને વિકાસ કરે છે ઉદ્યાનની અંદર આવેલા વૃક્ષો પર મોટી સંખ્યામાં ફર્ન જોવા મળે છે અને જે તંદુરસ્ત જંગલની નિશાની છે મિત્રો કોઈ પણ જંગલની અંદર કોઈ વનસ્પતિ ઉપર જો તમને ન જોવા મળે તો એ તંદુરસ્ત જંગલની નિશાની છે અને વાત કરી કેરળના એક રાષ્ટ્રીય ઉદ્યાનની તો કેરળના મુખ્યમંત્રી છે પિનરાઈ વિજયન કેરળના રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન અને કેરળની રાજધાની છે તિરુવનંતપુરમ આગળ વાત કરીએ

આજીવન સભ્ય પદ આપ્યું છે અને મિત્રો આ એક આંતરરાષ્ટ્રીય નામના પણ કહી શકાય અન્ય ક્રિકેટરમાં યુવરાજસિંહ સુરેશ રૈના મિતાલી ગોસ્વામીનો સમાવેશ થાય છે અને હવે આ મેરીલે બોન બોર્ન ક્રિકેટ ક્લબની અંદર મહેન્દ્રસિંહ ધોની પણ સામેલ થઈ ગયા છે આ પાંચે ખેલાડીઓ તમે જોઈ લો એમ એસ ધોની તાજેતરમાં સામેલ થયા છે એ સિવાય યુવરાજસિંહ સુરેશ રૈના મિતાલી રાજ અને જુલન ગોસ્વામી

વન ડે ઇન્ટરનેશનલ વર્લ્ડ કપ પણ જીત્યા છીએ અને બે હજાર તેરની ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ જીત મેળવી છે યુવરાજસિંહ ભારતીય ટીમનો મુખ્ય સભ્ય હતો જેમણે બે હજાર સાતમાં પ્રથમ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ અને બે હજાર અગિયારનો વર્લ્ડ કપ જીત્યો હતો મિત્રો યુવરાજસિંહની બેટિંગ ધુઆધાર અને એમાં પણ છ બોલમાં છ સિક્સર તેમણે લગાવી એક નવો વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો હતો તો સામે બોલર કોણ હતો ક્રિકેટ પ્રેમી મિત્રો નીચે કમેન્ટ બોક્સમાં લખજો ની મેચ ચાલુ છે ને એમાં હવે આપણે યુવરાજ સિંહના ભૂતપૂર્વ કરિયરની વાત કરી રહ્યા છીએ ત્યારે એક નીચે કમેન્ટ બોક્સમાં લખો કે યુવરાજસિંહે કયા બોલરની ઓવરની અંદર છએ છ સિક્સર ફટકારી હતી અને તેણે બે હજાર સાત ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ સામે એક ઓવરમાં છ છગ્ગા ફટકાર્યા હતા અને સેમી ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ઝડપી સિત્તેર રન બનાવ્યા હતા બે હજાર અગિયારના વર્લ્ડ કપ વિજેતા ટીમના અન્ય સભ્ય એવા સુરેશ રૈનાને પણ ક્વાર્ટર ફાઇનલમાં અને સેમી ફાઇનલમાં પાકિસ્તાન સામે ડિફેન્ડિંગ ચેમ્પિયનને પછાડવામાં તેમના યોગદાન માટે ઓળખવામાં આવ્યા હતા અને મિત્રો મિતાલી રાજની વાત કરીએ તો મિતાલી રાજ બસોને બત્રીસ મેચમાં સાત હજાર આઠસોને પાંચ રન સાથે મહિલા વન સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે અહીં તમે જોઈ શકો છો મિતાલી રાજ બસો ને બત્રીસ જેટલી મેચ રમી ચૂક્યા છે આંતરરાષ્ટ્રીય કક્ષાએ સાત હજાર આઠસો પાંચ રન સાથે વનડેમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ છે અને ઝુલન ગોસ્વામી ત્રણસો પંચાવન વિકેટ લેનાર બોલર છે અને ક્રિકેટ ક્લબની વાત કરીએ તો મેરીલે બોન ક્રિકેટ ક્લબ રમતમાં અસાધારણ ક્રિકેટરોના યોગદાનને માન્યતા આપવા માટે જાણીતો છે તે વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત ક્રિકેટ ક્લબમાંની એક છે અને જે ક્રિકેટના નિયમો માટે જવાબદાર પણ છે અને મેરીલે બોર્ડ ક્રિકેટ ક્લબનું હેડક્વાર્ટર લંડન મુકામે આવેલું છે અને આ ક્લબની હેડક્વાર્ટર લંડન મુકામે સ્થાપના સત્તરસો ને માં આગળ વાત કરીએ તો વેઇટ લિફ્ટર એવા સંજીતા પર નાડા દ્વારા ચાર વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે બે વખત કોમનવેલ્થ ગેમ્સ જીતી ચૂકેલી ભારતની એક જાણીતી વેઇટલિફ્ટર સંજીતા ચાનો ઉપર પ્રતિબંધિત દવાઓના સેવનના કારણે ભારતીય નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી એટલે કે નાડા દ્વારા ચાર વર્ષ માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે મિત્રો સંજીતા ચાનુ ભારતના એક જાણીતા વેઇટ છે અને તેમણે કોમનવેલ્થ ગેમ્સની અંદર બે વખત ભારતને મેડલ પણ અપાવેલો છે અને તાજેતરમાં નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી દ્વારા

એનાબોલિક એન્ડ્રોજેનિક સ્ટીરોઇડ દવા છે જેને એથનેટ્સ દ્વારા પ્રદર્શન વધારતી દવા તરીકે તેનો દુરુપયોગ કરવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે જો આ દવા લેવામાં આવે તો તાકાતમાં વધારો થાય અને મિત્રો વાડા છે ને એ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખેલાડીઓ ઉપર આવા કોઈ પ્રતિબંધિત માદક પદાર્થોનું સેવન કરે ને તો એના ઉપર પ્રતિબંધ લગાવવામાં આવે છે અને ભારત કક્ષાએ આ કાર્ય નાડા કરે છે ડ્રોસ્ટેનો લોનનો પ્રાથમિક તબીબી હેતુ સ્ત્રીઓમાં અદ્યતન વ્યવસ્થિત સ્તન કેન્સરની સારવાર કરવાનો છે જે સંજીતા ચાનુના શરીરની અંદર આ તત્વ મળી આવ્યું છે ડ્રોસ્ટેનોલોન એનો પ્રાથમિક તબીબી હેતુ શો છે સ્ત્રીઓમાં અદ્યતન અવ્યવસ્થિત સ્તન કેન્સરની સારવાર કરવાનો છે નેશનલ એન્ટી ડોપિંગ એજન્સીની વાત કરીએ ટૂંકાક્ષરીમાં કહીએ તો નાડા નાડા ભારતની રાષ્ટ્રીય સંસ્થા છે જે તેના તમામ સ્વરૂપોમાં રમત ગમતમાં ડોપિંગ નિયંત્રણ કાર્યક્રમને પ્રોત્સાહન સંકલન અને દેખરેખ માટે જવાબદાર સંસ્થા છે અને નાડાના વર્તમાન અધ્યક્ષ કોણ છે તો મિત્રો હોદ્દાની રૂએ રમત ગમત મંત્રી એટલે કે અનુરાગસિંહ ઠાકોર એ નાડાના વર્તમાન અધ્યક્ષ છે અને નાડાનું હેડક્વાર્ટર નવી દિલ્હી મુકામે આવેલું છે નાડાની સ્થાપના ચોવીસ નવેમ્બર બે હજાર રોજ થઈ હતી ત્રણ ફેક્ટ ખાસ યાદ રાખીશું કે નાડાના અધ્યક્ષ હોદ્દાની રૂએ આપણા દેશના રમત ગમત મંત્રી હોય છે એટલે કે અનુરાગસિંહ ઠાકોર નાડાના વર્તમાન અધ્યક્ષ છે નવી દિલ્હી મુકામે સ્થાપના નવેમ્બર રોજ આગળ વાત કરીએ તો ભારત સૌથી મોટું સૌર ઉત્પાદક બની જવાનું છે આપણા ભારત દેશ માટે એક શુભ સમાચાર કહી શકાય કે ભારત આગામી વર્ષોમાં વિશ્વનું બીજું સૌથી મોટું સૌર ઉત્પાદક રાષ્ટ્ર બનશે ભારત તાજેતરના વર્ષોમાં સૌર ઉર્જા પર ધ્યાન કેન્દ્રિત કરીને નવીનીકરણીય ઉર્જા તરફ નોંધપાત્ર પ્રગતિ કરી રહ્યું છે અને ભારતે તેની સૌર ઉર્જા ક્ષમતા વધારવા માટે મહત્વાકાંક્ષી લક્ષ્યાંકો નક્કી કર્યા છે અને તેને હાંસલ કરવા માટે વિવિધ પગલાં લઈ રહ્યું છે ઇન્ડિયા બ્રાન્ડ ઇક્વિટી ફાઉન્ડેશનના એક અહેવાલ મુજબ ભારત બે હજાર છવ્વીસ સુધીમાં વિશ્વનું બીજું સૌથી મોટું સૌર ઉત્પાદક રાષ્ટ્ર બની જવાનું છે મિત્રો એક અહેવાલ સામે આવ્યો છે ઇન્ડિયા બ્રાન્ડ ઇક્વિટી ફાઉન્ડેશન અને એ અહેવાલ અનુસાર ભારત બે હજાર છવ્વીસ સુધીમાં વિશ્વનો બીજો સૌથી મોટો સૌર ઉત્પાદક રાષ્ટ્ર બનવાનું છે અને ભારત જાપાન દેશને પછાડીને આ સિદ્ધિ હાંસલ કરશે અને સૌર ઉર્જાના ઉત્પાદન ક્ષેત્રે કયો દેશ પ્રથમ સ્થાને છે ચીન ભારતની સૌર ઉત્પાદન ક્ષમતા 10 ગીગા વોટથી વધીને 2030 સુધીમાં પચાસ ગીગાવોટ થવાની ધારણા છે અને રિન્યુએબલ એનર્જી અને નેશનલ સોલાર મિશન જેવી પહેલો પર સરકારના ધ્યાનના કારણે ભારતના સૌર ઉત્પાદન ઉદ્યોગને પ્રોત્સાહન મળ્યું છે નવીનીકરણીય ઊર્જાની વૈશ્વિક માંગને કારણે ભારતના સૌર ઉત્પાદન ઉદ્યોગને પણ પ્રોત્સાહન મળ્યું છે અને જેમ જેમ વિશ્વભરના દેશો આ સ્વચ્છ ઉર્જા તરફ આગળ વધવાનું વિચારી રહ્યા છે તો સોલાર પેનલ્સ અને અન્ય સૌર ઉપકરણોની માંગમાં પણ વધારો થવાની ધારણા છે અને હવે આંતરરાષ્ટ્રીય સમાચારની વાત કરીએ તો વિકાસ અને શાંતિ માટેનો આંતરરાષ્ટ્રીય રમત ગમત દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો 6 એપ્રિલના રોજ અહીં વાંચો ઇન્ટરનેશનલ ડે ઓફ સ્પોર્ટ્સ ફોર ડેવલપમેન્ટ એન્ડ પીસ એટલે કે વિકાસ અને શાંતિ માટેના આંતરરાષ્ટ્રીય રમત ગમત દિવસની ઉજવણી 6 એપ્રિલના રોજ કરવામાં આવી 6 એપ્રિલના રોજ વિકાસ અને શાંતિ માટેના આંતરરાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી કરવામાં આવી આ દિવસ સમાજમાં રમતગમતના મહત્વને ઉજાગર કરવા માટે ઉજવવામાં આવે છે અને દર વર્ષે આ આંતરરાષ્ટ્રીય દિવસની થીમ પણ નક્કી કરવામાં આવે છે તો હજાર ત્રેવીસના આ વિકાસ અને શાંતિ માટેના આંતરરાષ્ટ્રીય રમતગમત દિવસની થીમ શું રાખવામાં આવી છે સ્કોરિંગ ફોર પીપલ એન્ડ પ્લેનેટ અને આ દિવસ વિશ્વભરના વિવિધ સમુદાયોની સંવાદિતા અને શાંતિ પર રમતોની સકારાત્મક અસરને ચિહ્નિત કરે છે રમતગમત સમગ્ર પૃથ્વી પર સામાજિક સંબંધો શાંતિ અને સ્થાયી વિકાસને પ્રોત્સાહન આપવામાં પણ મદદ કરે છે બે હજાર તેરમાં યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ જાહેરાત કરી હતી કે છ એપ્રિલને વિકાસ અને શાંતિ માટેના રમતગમતના આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવામાં આવશે મિત્રો યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલી દ્વારા આ દિવસ ઉજવાની જાહેરાત કરવામાં આવી ત્યારે વર્ષ બે હજાર તેરમાં અને છ એપ્રિલની પસંદગી એટલા માટે કરવામાં આવી હતી કારણ કે આ દિવસે અઢારસો ને છન્નુંમાં એથેન્સમાં પ્રથમ આધુનિક ઓલિમ્પિક યોજાયો હતો છ એપ્રિલ અઢારસો છન્નુંમાં એથેન્સમાં પ્રથમ આધુનિક ઓલિમ્પિક યોજાયો હતો એટલા માટે છ એપ્રિલને વિકાસ અને શાંતિ માટેના આંતરરાષ્ટ્રીય રમતગમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને વર્ષ બે હજાર ચૌદથી આ દિવસને સમગ્ર વિશ્વમાં દર વર્ષે ઉજવવામાં આવે છે વર્ષ બે હજાર પંદરમાં સંયુક્ત રાષ્ટ્રના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલમાં રમતને પણ સામેલ કરવામાં આવી હતી કારણ કે તેને સસ્ટેનેબલ ડેવલપમેન્ટમાં મહત્ત્વની ભૂમિકા ભજવવાની વિચારણા કરવામાં આવી હતી મિત્રો અત્યારે આપણે આઈપીએલ જોઈ રહ્યા છીએ તો આઈપીએલની અંદર જુદા જુદા દેશોના ખેલાડીઓ ભારતમાં આવ્યા છે અને આઈપીએલમાં બધા હળીમળીને રમી રહ્યા છે તો એની અંદર કઈક ને કઈક રીતે આપણા દેશો વચ્ચેના સંબંધો સુધારવાની અંદર પણ આ એક રમત છે મહત્વનો ભાગ ભજવી રહી છે આગળ વાત કરીએ આંતરરાષ્ટ્રીય સમાચારમાં તો વ્લોદીમીર ઝેલેન્સ્કીને પોલેન્ડનો સર્વોચ્ચ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો છે વોર્સો ખાતેના પ્રેસિડેન્શિયલ પેલેસમાં બંને નેતાઓ વચ્ચેની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલેન્ડના રાષ્ટ્રપતિ એન્ડ્રેસ ડુડા દ્વારા પોલેન્ડના સર્વોચ્ચ એવોર્ડ ઓર્ડર ઓફ ધ વ્હાઇટ ઈગલ થી યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર ઝેલેન્સ્કીને અર્પણ કરવામાં આવ્યો હતો મિત્રો વોર્સો મુકામે બે દેશના વડા ભેગા થયા હતા એક છે પોલેન્ડના રાષ્ટ્રપતિ એન્ડ્રેસ ડુડા અને બીજા છે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર ઝેલેન્સ્કી અને વ્લોદિમીર ઝેલેન્સ્કીને પોલેન્ડના સર્વોચ્ચ સન્માન ઓર્ડર ઓફ ધ વ્હાઇટ ઈગલ થી સન્માનિત કરવામાં આવ્યા છે પોલેન્ડ અને યુક્રેન વચ્ચેના સંબંધોને મજબૂત કરવા સુરક્ષાને પ્રોત્સાહન આપવા અને માનવ અધિકારોની હિમાયત કરવા માટે તેમના યોગદાન માટે વ્લોદીમિર જેલેન્સ્કીને ઓર્ડર ઓફ ધ વ્હાઇટ ઈગલ એનાયત કરવામાં આવ્યો હતો અને ધ ઓર્ડર ઓફ ધ વ્હાઇટ ઈગલ એ રિપબ્લિક ઓફ પોલેન્ડનો સૌથી જૂનો અને સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ છે અને મિત્રો અહીં પોલેન્ડનો સર્વોચ્ચ સન્માન યુક્રેનના રાષ્ટ્રપતિને પ્રાપ્ત થયું તો યુક્રેનના રાષ્ટ્રપતિ છે વ્લોદિમીર જેલેન્સ્કી યુક્રેનની રાજધાની છે ક્વીવ અને યુક્રેનનું ચલણી નાનું છે રિવન્યા અને પોલેન્ડની પણ વાત કરી લઈએ તો નકશામાં જુઓ કે પોલેન્ડ રાજધાની વોર્સો અડોશ પડોશમાં કયા દેશ તો રૂસ લિથુઆનિયા બેલારૂસ યુક્રેન સ્લોવાકિયા અને જર્મની જેવા દેશોથી ઘેરાયેલો એક યુરોપિયન રાષ્ટ્ર એટલે પોલેન્ડ તો પોલેન્ડ મધ્ય યુરોપમાં આવેલો એક દેશ છે

મેથ્યુસ મોરાવિકે પોલેન્ડના વડાપ્રધાન પોલેન્ડની રાજધાની છે વોર્સો અને પોલેન્ડનું ચલણી નાણું છે જ્લોટી હવે મિત્રો પ્રશ્નની વાત થઈ જાય તો गत વિડિયોમાં પ્રશ્ન પૂછ્યો હતો કે સંવિધાનના કયા ભાગમાં પંચાયતી રાજની જોગવાઈ કરવામાં આવેલી છે પંચાયતી રાજની જોગવાઈ બંધારણના ભાગ 9 માં કરવામાં આવી છે અને જે મિત્રોએ સાચો જવાબ આપ્યો છે એ છે રાજેશભાઈ બોરીચા बृજરાજસિંહ અનિલ અભિનંદન કર્મચારીઓની ફરજો કોણ નક્કી કરે છે ચાર ઓપ્શન સાચો ઓપ્શન પસંદ કરી લીધો હોય તો જવાબ નીચે કમેન્ટ બોક્સમાં લખો આવતીકાલે મળીશું ત્યારે આ પ્રશ્નની ચર્ચા કરીશું ઓકે આપનો દિવસ શુભ રહે ટેક કેર એન્ડ જય હિન્દ